માતાજી મિત્રો, હમણાં તમે જોયું કે મેં હિંડોળો વગાડ્યો હતો. આજે યશ કવિતા સ્ટુડિયોના અંદર હું તમારું સ્વાગત કરું છું. હું છું તમારો મિત્ર રાકેશ કવિટિયા. આજે હું તમને શીખડાવવાનો છું હિંડોળો. હિંડોળો કેવી રીતના વગાડવો એ રીતું આજે તમને શીખડાવીશ. દાખલા વગાડવાની રીતના અંદર હું તમારું સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ હું તમને શીખડાવીશ સ્લો મોશનમાં તો કેવી રીતના આપણે હિંડોળો વગાડીશું. તો હું તમને સ્લો મોશનથી શીખડાવવાનો ટ્રાય કરીશ અને ચાલો હું તમને હવે સ્લો મોશનથી શીખડાવું છું. હિંડોળો વગાડવા માટે આપણે સૌ પ્રથમ 5 સ્ટેપની જરૂર પડશે. જેમ કે આવી રીતના સ્લો મોશનથી વગાડીશું. જે પેલી ફર્સ્ટ 3 કામની છે એ આવી રીતના મારવાની છે. જે સ્ટાર્ટિંગમાં 3 કામની હશે એ આવી રીતના આવશે. વાત ઢીલો છોડવાનો છે અને કાંદી આવી રીતના 3 1 2 3 આવી રીતના. પછી જે ચોથી કાંદી છે એ આવી રીતના વળે આવી રીતના. નંબર 4 વાઘ દબાવીને આવી રીતના. પછી જે પાંચવી કાંદી છે એ આવી રીતના વાઘ દબાવીને કાંદી આવી રીતના પકડવાની છે. આવી રીતના શરૂઆતથી બતાડી દઉં. આવી રીતના હવે હું તમને સ્લો મોશનથી વગાડીને બતાડીશ તો તમને થોડું ધ્યાનમાં આવશે. 1 2 3 સ્ટાર. તો સ્ટેપથી મેં તમને બતાડ્યું તો હવે હું સ્લો મોશનથી તમને વગાડીને બતાડીશ. આવી રીતના આવી રીતના. અને પછી તમારે ધીરે ધીરે વગાડીને એનું નોર્મલ સ્પીડ પકડી લેવાની છે. બહુ અઘરો નથી, એકદમ સિમ્પલ છે. સ્ટાર્ટિંગની 3 કામી આવી રીતના, ચોથી આવી રીતના વાઘ દબાવીને કામી દબાવવાની આવી રીતના, પછી લાસ્ટ 5 આવી રીતના. સિમ્પલ આવી રીતના તમારે સ્લો મોશનથી ધીરે ધીરે સ્ટાર્ટ કરવાનું છે, પછી સ્પીડ પકડી લેવાની છે આવી રીતના. પછી જે તમારે અંદર વેરિએશન ઉમેરવાનું છે, જેમ કે તમારે હિંડોળો વગાડતી વખતે જે કલાકાર ગાશે ને તમારે જે વેરિએશન ઉમેરવાનું છે એ હિંડોળો વાગીને પછી એ ગાશે ત્યારે આવી રીતના વગાડવાનું. એ હું તમને હવે સ્ટેપથી બતાડીશ જે વેરિએશન ઉમેરવાનું છે આવી રીતના. ફર્સ્ટ આવી રીતના, પછી સેકન્ડ અને 3rd આવી રીતના. ફર્સ્ટ આવી રીતના આવશે, વાઘ ઢીલો છોડવાનો, આ વાઘ ઢીલો છોડવાનો અને કાંબી આવી રીતના મારે આવી રીતના. અને સેકન્ડ અને 3rd સેમ આવી રીતના આવી રીતના. આવી રીતના સિમ્પલ છે એકદમ. અને જ્યારે તમે સ્ટાર્ટિંગ કરશો જ્યારે હિંડોળો એ પણ હું તમને બતાવી દઉં, એ જે આપણે હિંડોળો વગાડી એવી રીતના જ, પર એને સ્ટાર્ટિંગમાં વાઘ દબાવીને કરવાનું. આવી રીતના આપણે વાઘ દબાવીને સિમ્પલ છે જે આવી રીતના આપણે વગાડે છે આ, એને વાઘ દબાવીને આ વાઘ દબાવીને જ કરવાનું. સિમ્પલ. તો તમે ધ્યાનથી મારું વિડીયો પૂરું જોજો અને ધીરે ધીરે શીખવાની ટ્રાય કરજો તો તમને આવડી જશે હિંડોળો વગાડતા. જય માતાજી.